नमस्कार, समाचार सुपरफास्ट साथे आपनी साथे हूँ छु प्रियंका। नजर करिए समाचार सुपरफास्ट पर। अमदावाद में पहला वरसाद में अमदावाद यो मन मुकीने भींजाया, अनेक विस्तार पानी में गरकाव थई गया। मणिनगर, एसजी हाईवे, वेजलपुर सहित ना तमाम विस्तारों में जोवा मळ्यु फक्त वरसादी पाणी। છેલ્લા ત્રણ દિવસથી હાથતાળી આપતો વરસાદ આજે અચાનક જ વરસી જતા લોકો આ તમામ મુસીબતો જાણે કે વિસરી ગયા। વરસાદને કારણે શહેરના મીઠાખડી અને પરિમલ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા। અમદાવાદમાં નવા પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ, પૂર્વ અને મધ્યમ ઝોનમાં 1 ઇંચ, જ્યારે ઉત્તર ઝોનમાં 3.6 ઇંચ, જ્યારે વેજલપુરમાં 3.5 ઇંચ અને બોડકદેવમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। તો મણિનગરમાં 2 ઇંચ, ઓઢવમાં અને પાલડીમાં 1 ઇંચ વરસાદ પડ્યો। નવા પશ્ચિમ ઝોનમાં 25 સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદ ઉઠી। અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના પગલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા। કંટ્રોલ રૂમમાંથી તેઓએ સમગ્ર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પ્રહલાદનગરની વાત કરીએ તો કોર્પોરેટ રોડ પર ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા। ઓફિસ ટાઈમ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। તો આ તરફ અમદાવાદના આરટીઓ સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વિજલપુરમાં સોસાયટીઓની સાથે લોકોના ઘરો પણ બેટમાં ફેરવાઈ ગયા। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેજલપુરવાસીઓને રોવાનો વારો આવ્યો છે। કેટલાક લોકોને તો ઘર વખરી પણ પલળી ગઈ છે। હાટકેશ્વરમાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। મેટ્રો રેલના ચાલતા કામને લઈને રસ્તાઓની બંને બાજુઓ પર ઘોંટણસમા પાણી ભરાયા, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમદાવાદમાં આખરે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી। સવારથી સર્જાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના મણિનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। મણિનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા। એક વરસાદી ઝાપટાએ તંત્રની પોલ ખોલી નાખી। સીટીએમમાં ભારે વરસાદે વાહન ચાલકોની મુશ્કેલી વધારી, રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાને કારણે વાહન ચાલકો ફસાયેલા જોવા મળ્યા। અમદાવાદ શહેરના જ અન્ય વિસ્તારની વાત કરીએ તો ખોખરામાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી। એક જ ઝાપટામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, ક્યાંક ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ। મણિનગરમાં પડેલા અનરાધાર વરસાદે લોકોની હાલત કફોડી બનાવી દીધી। બીઆરટીએસના ટ્રેકમાં પાણી ભરાઈ ગયા, વરસાદી પાણી બસમાં પણ ઘૂસ્યા હતા। તો આ તરફ સોલા વિસ્તારમાં પાણી ભરાઈ જતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું। અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ બધાની વચ્ચે અનોખા દ્રશ્યો પણ સામે આવ્યા। અમદાવાદના ખાનપુરમાં પાણી ભરાઈ જતા 3 જેટલા બતક વરસાદી માહોલનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા। ભરાયેલા વરસાદી પાણીમાં બતક તરતા જોવા મળ્યા। અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રોડ વચ્ચે મસ્ત મોટો ભૂવો પડતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો। સદનસીબે કોઈ જ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી। અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર એઈસી નજીક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા।
દાહોદમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો. મુશળધાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. દાહોદની આરલ પંડ્યા હાઈસ્કૂલ આગળ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જે અંગે નગરપાલિકાને જાણ થતા પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવી. તો આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના પગલે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પોરબંદરના ઘેડ પંથકમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે ઘેડ પંથકમાં મોટા ભાગે શિયાળુ પાક લેવાતો હોવાથી શિયાળામાં સારો પાક થવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પંચમહાલની ગોમા નદીમાં નવા નીર આવ્યા છે. બારે માસ સૂકી ભટ રહેતી ગોમા નદીમાં નવા નીર આવતા ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પંચમહાલ જિલ્લામાં સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. સૌથી વધુ ગોમા નદીમાં પાણીની આવક થઈ છે. સ્થાનિક ખેડૂતોએ નદીમાં નવા નીરના વધામણા કર્યા. કાલોલ અને દોલતપુરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના પગલે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. તળાજા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વરસાદના બીજા રાઉન્ડથી જગતનો તાત ખુશીમાં જોવા મળ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણી, લીમડી, ધ્રાંગધ્રા, સાયલ, મૂળી, લખતરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. મહુવામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ઓવરફ્લો થઈ છે. ગામમાં પણ વરસાદી પાણી ભરાયા. મહુવાનો માલણ ડેમ 90% ભરાઈ ગયો છે. તો બગડ અને રોજકી ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. ડેમના પાણી ગામમાં જતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું. સાથે જ બીજા તાલુકાના 12 વધુ ગામોને પણ એલર્ટ કરાયા. બનાસકાંઠાના સરોત્રા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા. અમીરગઢમાં ભારે વરસાદને કારણે અહીં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા 15 ગામોને હાઈવેથી જોડતો રસ્તો બંધ થઈ ગયો છે, જેની સીધી અસર 15 ગામના લોકોના વાહન વ્યવહારને પડી. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના જિલ્લાઓમાં સારો વરસાદ થતા બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ તથા મોકેશ્વર ડેમમાં નવા પાણીની આવક શરૂ થઈ. તો જિલ્લાવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી. બનાસકાંઠાના ત્રણેય ડેમમાં પાણીની આવકમાં વધારો. મુક્તેશ્વર ડેમમાં 350 ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 4100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તો સીપુ ડેમ હાલ ભયજનક સપાટીએ છે. બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદે મુસાફરોની હાલાકી વધારી. બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ડૂબ્યા. મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા. તો આ તરફ ભરૂચમાં પણ મુશળધાર મેઘો વરસ્યો. સાર્વત્રિક વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા. તો અંકલેશ્વર જીઆઈડીસીના માનવ મંદિર નજીક પણ પાણી ભરાઈ ગયા. ભરૂચમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભૂવા પડ્યા. ઘીકુડિયા વિસ્તારમાં ભૂવો પડતા ભૂવામાં એક કાર ફસાઈ ગઈ. અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે આવેલ કોઝવે તૂટતા 5 ગામ વચ્ચેનો વાહન વ્યવહાર તૂટ્યો છે. કોઝવે તૂટવાને કારણે કુંડોલ, કેશરપુરા
અને જીંજુડી સહિતના પાંચ ગામોનો એકબીજા સાથેનો સંપર્ક તૂટ્યો છે. ભાવનગરના મેઘરજના રમાણ ગામે શ્રમદાન ચેકડેમની 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામગીરીને અટકાવી દેવી પડી. વધુ પાણીથી ચેકડેમમાં તિરાડો પડી હતી, જેના કારણે કામગીરી અટકાવી દેવાઈ. અરવલ્લીના ભિલોડામાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા જીંજુડીથી કુંડોલપાલ જતા રસ્તા પર આવેલ કોઝવે ધોવાઈ ગયો, જેના કારણે પાંચ ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને પાંચ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. રાજુલાના ખાખબાઈ ગામની ધાતરવડી નદીના પ્રવાહમાં એક યુવક તણાયો. છેલ્લા 12 કલાક બાદ પણ યુવકની કોઈ જ ભાળ નથી મળી. ચોંકાવનારી વાત એ છે કે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ નદીમાં કૂદી પડ્યા અને એનડીઆરએફની ટીમ સાથે તેઓએ પણ યુવકની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો. ખેડાના મહેલજ ગામના વાટા વિસ્તારમાં જીવના જોખમે નદી પાર કરીને વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જાય છે. વિકાસની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે. વાત્રક નદી પર બ્રિજનો અભાવને કારણે પ્રજા માટે પરેશાની રૂપ બની છે વાત્રક નદી. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો યોગ્ય રસ્તા માટેની રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તેમની માંગ સંતોષાઈ નથી. ઉનાના પૂરગ્રસ્ત વિસ્તારોની પરેશ ધાનાણીએ મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન માણેકપુર ગામે પરેશ ધાનાણીએ ભજીયા બનાવીને લોકોને ખવડાવ્યા. પરેશ ધાનાણીએ સામાન્ય માણસની જેમ ભજીયા તળ્યા અને બાદમાં પૂર પીડિતોને જમાડ્યા. અગાઉ પણ પરેશ ધાનાણી વિવિધ અંદાજને કારણે ચર્ચામાં રહ્યા છે. ગુજરાત પર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર નબળું પડી ગયું છે, જેથી સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે કે વરસાદની તીવ્રતા હવે ઓછી થઈ જશે. તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 24 કલાક ભારે વરસાદની આગાહી છે અને આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. July 25 ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત નજીક આવતા ફરી સારો વરસાદ થશે. અમરેલીના ચીતલ રોડ પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. શહેરના બિસ્માર રોડ રસ્તાઓના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર સામે વિરોધ પ્રદર્શનો કર્યા. ટ્રાફિક નિયમન મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ટ્રાફિક નિયમન માટે સવાર સાંજ 2 ટાઈમ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે. એલિસબ્રિજ પોલીસ અને જાગૃત નાગરિકો દ્વારા 4 રસ્તા ખાતે વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા ઝુંબેશ કરવામાં આવી. આ ઉપરાંત બેનર્સ બતાવી વાહન ચાલકોને નિયમોથી અવેર કરવામાં આવ્યા, તેમજ ઝીબ્રા ક્રોસિંગ અને સિગ્નલ ન તોડવાના નિયમો પણ શીખવાડવામાં આવ્યા. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાતા મોરબીના 3,000થી વધુ ટ્રકોની ગતિ થંભી જવા પામી છે અને મોરબીના 700 ટ્રાન્સપોર્ટર્સ હડતાળમાં જોડાઈ જતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા 10,000થી વધુ લોકોની રોજગારી પ્રભાવિત થઈ છે. મહેસાણા નગરપાલિકાએ એરપોર્ટને સીલ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહેસાણાએ એરપોર્ટ ઓથોરિટીએ વેરો નહોતો ભર્યો, જેને લઈને પાલિકાએ કાર્યવાહી હાથ ધરી. અગાઉ પણ પાલિકાએ એરપોર્ટને સીલ કર્યું હતું. વધતા જતા ડીઝલના ભાવ ઉપરાંત પાસિંગ, ઇન્સ્યોરન્સ અને પરમિટ સહિતની વિવિધ માંગણીઓને પગલે રાષ્ટ્રવ્યાપી હડતાળ છેડાઈ છે, જેમાં કચ્છમાં પણ મોટા ભાગે સ્વયંભૂ કોમર્શિયલ વાહનોના પૈડા થંભી ગયા છે.
ट्रांसपोर्ट हड़ताल ने पगले कच्छना बे मोटा बंदर कंडला और मुंद्रा में व्यापक असर पहुंची है। तेमज एक्सपोर्ट इम्पोर्ट नो माल सामान स्थगित थई गयो छे। शुक्रवार थी शुरू थयेली ट्रक ट्रांसपोर्ट एसोसिएशन की हड़ताल में ट्रक मालिकों एसोसिएशन कंटेनर ट्रेलर एसोसिएशन अचोक्कस मुदत की हड़ताल पर उतरी जता आगामी दिवसों में व्यापक असर थई शके छे। हड़ताल ने पगले सूरत में गुड्स ट्रांसपोर्ट ने असर पहुंची छे। सूरत ना टेक्सटाइल उद्योगों थी धमधम तो भाठेनो आ विस्तार सुमसाम जोवा मळ्यो। रोजिंदा दिवसों में आ विस्तार ट्रक की अवरजवर थी भरेलो जोवा मळे छे। भरूच ट्रांसपोर्ट एसोसिएशन द्वारा पण देशव्यापी हड़ताल ने समर्थन मळ्यु छे। डीजलना वधता भाव अने थर्ड पार्टी इन्श्योरन्स सहित विविध पांच प्रश्नों ने लईने विरोध नोंधावामां आव्यो। तेमज अंकलेश्वर में हाईवे पर पसार थती ट्रकों ने अटकावीने विरोध दर्शावामां आव्यो। वापी दमण और सहलवास में 4000 थी वधारे ट्रक ना पैडा थंभी गया छे। तो ट्रांसपोर्टरों ने कुल 9 करोड़ थी वधुनु नुकसान थवा जई रह्यु छे। ज्यारे ट्रांसपोर्टर्स की हड़ताल ने कारण आसपासना उद्योगों करोड़ों टर्न ओवर ठप थई गयु छे। ઈડરમાં રસી આપ્યા બાદ બાળકીના મોતના મામલે હેલ્થ કમિશનર જયંતિ રવિએ નિવેદન આપ્યું છે કે બાળકીના મોત માટે રસી જવાબદાર નથી। આ રસીના કારણે એક કલાકમાં રિએક્શન આવવાની શક્યતા હોય છે, પરંતુ મૃત્યુ પામનાર બાળકી રસી લીધાના 30 કલાક બાદ મૃત્યુ પામી છે। રાજ્યમાં 31.31 લાખ બાળકોને એમઆરસી રસી આપવામાં આવી છે। બાળકોના કાઉન્સેલિંગ કર્યા બાદ જ બાળકોને રસી આપવામાં આવી છે। પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય એવું લાગતું નથી કે બાળકીનું મૃત્યુ રસી લેવાના કારણે થયું હોય। આણંદના પેટલાદમાં ઓરી અને રૂબેલાની રસીથી 4 બાળકોની તબિયત લથડી છે। રસી લીધા બાદ તાવ સાથે માથું દુખતું હોવાની ફરિયાદને લઈને બાળકોને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ઓરી અને રૂબેલાની રસીને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાને આરોગ્ય વિભાગે રદિયો આપ્યો છે। આરોગ્ય વિભાગે ખાતરી આપી છે કે રસીથી કોઈપણ પ્રકારની આડઅસર નથી થતી। રસીની ગુણવત્તા પર કોઈ જ સવાલ ન ઉભા કરી શકાય। રસી ભારતમાં બને છે અને 25થી વધુ અન્ય દેશોમાં તેને મોકલવામાં આવે છે। રાજ્ય સરકારે 9 મહિનાથી 15 વર્ષના બાળકોને રસી આપવાનું અભિયાન શરૂ કર્યું। અમદાવાદમાં રસી આપ્યા બાદ 100થી વધુ બાળકોને આડઅસરના સમાચારથી ચકચાર મચી હતી, જેને લઈને આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે। છોટાઉદેપુરમાં ઓરી રૂબેલાની રસી લેનાર બાળકીની તબિયત લથડી છે। ક્વાંટ તાલુકાના ડુંગરગામ ગામે પ્રાથમિક શાળામાં રસીકરણ કેમ્પમાં તેને રસી આપવામાં આવી હતી અને ત્યારબાદ બાળકીની તબિયત નાજુક થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે।
ભાવનગર જિલ્લામાં બે બાળકોને રૂબેલા રસીકરણથી આડઅસર થઈ મોટા ખાખરા ગામના બાળકોને હાથ પગમાં પેરાલિસિસ જેવી અસર થઈ છે. જેસરના હિપાવડલીના 10 વર્ષના વિદ્યાર્થીને પણ હોસ્પિટલમાં ખસેડાયો છે.